નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પહેલા સૂત્રમાં વાંચીશું બરાબર કે નીચેની ખાલી જગ્યા પૂરો. શું આપેલું છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દો આપેલા છે, એમાંથી કોઈ પણ એક શબ્દ સાચો મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણે જોઈશું પહેલા નંબર વાંચીશું. શિયાળામાં ખાલી જગ્યા મહુ પડે છે, ઠંડી કે ગરમી. શું પડે શિયાળામાં? ઠંડી. તો આપણે આમાં લખીશું ઠંડી. શિયાળામાં ઠંડી બહુ પડે છે કવિતામાં આપણે જોયું બરાબર ને. હવે એ રીતે આપણે બીજા નંબરમાં શીખીશું. વરસાદ ખાલી જગ્યા ઋતુમાં પડે છે, વરસાદ ખાલી જગ્યા ઋતુમાં પડે છે. તો વરસાદ કઈ ઋતુમાં પડે છે? શિયાળાની કે ચોમાસાની? કઈ ઋતુમાં પડે છે વરસાદ બોલો તો? ચોમાસાની. તો કઈ આપણે લખીશું અહીંયા ચોમાસાની ઋતુમાં. વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે. પછી ત્રીજા નંબરમાં જોઈશું. દોડતા ખાલી જગ્યા ચપટી વગાડું. આપણે ચપટી વાગી કવિતા શીખી ગયા ને, તો દોડતા કૂદતા. દોડતા રમતા ના આવે પણ કયું આવશે? દોડતા કૂદતા ચપટી વગાડું. તો અહીંયા આપણે કૂદતા લખીશું. દોડતા કૂદતા. પછી એના નીચે ચાર નંબરમાં જોઈશું. પપ્પાના બહેનને ખાલી જગ્યા કહેવાય છે. ફરીથી પપ્પાના બહેનને ખાલી જગ્યા કહેવાય છે. માસી કે ભોઈ? શું કહો છો? તમારા પપ્પાની બહેનને શું આવશે? માસી કહેવાય ના કહેવાય? તો શું કહેવાય છે? ભોઈ. તો આપણે અહીંયા સાચો જવાબ લખીશું ભોઈ. પપ્પાના બહેનને શું કહેવાય? ભોઈ. અને માસી કોને કહેવાય? મમ્મીના બહેનને. મમ્મીની બહેનને માસી કહો છો તમે બધા? સરસ. હવે આ રીતે તમારી નોટમાં પણ આ બધા ખાલી જગ્યા લખવાની છે. હવે આપણે બીજા નંબરની સૂચના જોઈશું. નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો. ફરીથી સૂચના, નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો. તો હવે આપણે જોઈએ પહેલા નંબરમાં મમ્મીના બહેનને શું કહેવાય. આપણે પહેલામાં ખાલી જગ્યામાં જોઈ ગયા હતા, તો હવે આમાં જોઈશું કે મમ્મીના બહેનને શું કહેવાય છે? માસી. તો અહીંયા આપણે જવાબમાં લખીશું માસી. મમ્મીના બહેનને માસી કહેવાય અને પપ્પાની બહેનને શું કહેવાય? હોય. એ રીતે આપણે બીજા નંબરમાં જોઈશું મમ્મીના ભાઈને શું કહેવાય. તો મમ્મીના ભાઈને શું કહેવાય છે? મામા કહેવાય ને. તો અહીંયા આપણે જવાબ લખીશું મમ્મીના ભાઈને મામા કહેવાય. પછી ત્રીજા નંબરમાં જોઈશું બાળક હાલતા ચાલતા શું વગાડે છે. ચપટી વાગી કવિતામાં આપણે શું જોયું? તો બાળક હાલતા ચાલતા રમતા કૂદતા શું વગાડે છે? ચપટી. તો અહીંયા આપણે લખીશું ચપટી. ચપટી વાગી બરાબર. તો સાચો જવાબ શું આવશે? ચપટી. પછી ચોથા નંબરમાં જોઈશું વરના મૂળને શું કહેવાય. વરદા દવાનો પાઠ આપણે શીખી ગયા હતા ને, તો આ વરના મૂળને શું કહેવાય છે? વરવાઈ. તો અહીંયા આપણે લખીશું વરવાઈ. વરવાઈ બરાબર. હવે આ રીતે આપણે ફરીથી જોઈ લઈશું એક શબ્દનો જવાબ. જ્યારે કીધો હોય લખવાનો, તો તમારે આ રીતે એકનો જવાબ જ લખવાનો રહેશે. તો પહેલા નંબરમાં જોઈશું મમ્મીના બહેનને શું કહેવાય? માસી. પછી મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. બાળક હાલતા ચાલતા શું વગાડે છે? ચપટી. વરના મમ્મીને શું કહેવાય? વડવાઈ. આ રીતે તમારે નોટમાં એક વગર સારા અક્ષર ગાઢી અને લખવાનું છે બરાબર. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એક માં વિષય કલર એમાં આજે આપણે પુનરાવર્તન કરતા શીખીશું. સૌ પ્રથમ આપણે સૂચના જોઈશું. નીચેના વિકલ્પમાં
માંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. ફરીથી સૂચના, નીચેના વિકલ્પ માંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. હવે અહીંયા આપણે જોવાનું છે કે પ્રશ્ન આપેલો છે એના ત્રણ ત્રણ વિકલ્પો આપેલા છે, એમાં કયો વિકલ્પ સાચો છે એના આગળ આપણે ખરાની નિશાની કરીશું. તો આપણે પહેલા એક નંબરમાં વાંચીશું. એક વર્ષની ઋતુઓ કેટલી છે? આપણે આગળ કવિતામાં શીખી ગયા છે એક વર્ષની કેટલી ઋતુઓ છે, શીખી ગયા તો ને, એ રીતે એના આધારે અંદર ઓપ્શન આપ્યા છે, વિકલ્પ આપ્યા છે. એમાં સાચો વિકલ્પ જે આવશે એની સામે આપણે ખરાની નિશાની કરીશું. તો ફરીથી વાંચીશું, એક વર્ષની ઋતુઓ કેટલી છે? તો આપણે એક વર્ષમાં કેટલી ઋતુઓ હોય છે? તો એક આવશે, આવશે બોલો તો નહીં આવે, ચલો બે આવશે તો નહીં આવે, ત્રણ આવશે તો હા આવશે. ત્રણ, એક વર્ષમાં કેટલી ઋતુઓ હોય છે? ત્રણ. કઈ કઈ આવે છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. આપણે શીખી ગયા હતા આગળની કવિતામાં. હવે એ રીતે તો એક વર્ષની ત્રણ ઋતુ હોય છે, બરાબર. હવે આપણે બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. મસાલા ખાવાની મજા કઈ ઋતુમાં આવે છે? તમે બધા મસાલા ખાધા છે બરાબર, પણ આ તમે કઈ ઋતુમાં ખાધા છે? તમને કઈ ઋતુમાં મસાલા ખાવાની મજા આવે છે? તો બોલો તો શિયાળો. શિયાળામાં મસાલા ખાવાની મજા આવે ને? હા, શિયાળામાં તો કેવું હોય છે, ઠંડુ ઠંડુ, ઠંડી ઠંડી ઋતુમાં મસાલા ખાવાની ખૂબ મજા આવે છે. તો અહીંયા આપણે શેની આગળ ખરાની નિશાની કરીશું? શિયાળાની આગળ. પછી ઉનાળાની આગળ આપણે શું ખાવાની મજા આવે? ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ ને એવું બધું ખાવાની મજા આવે છે ને? હા, ચલો એ રીતે આપણે ત્રીજા નંબરમાં જોઈશું. ચોમાસામાં શું ઓઢવાની મજા પડે છે? ચલો બોલો તો ચોમાસામાં શું ઓઢવાની મજા પડે છે? ઓઢણી, છત્રી કે ચાદર, તમે આ ત્રણમાંથી શું ઓઢો છો ચોમાસામાં બોલો તો? તો છત્રી. ચોમાસામાં આપણે શું ઓઢીએ છીએ? છત્રી. તો આપણે છત્રીના આગળ ખરાની નિશાની કરીશું. ચોમાસામાં વરસાદ પડે છે, છત્રી વગર બહાર જઈએ તો આપણે પલળી જવાય, એના માટે આપણે શું ઓઢીએ છીએ? છત્રી. એ રીતે ચોથા નંબરનો, બાળક ચપટી કોના કોના કાનમાં વગાડે છે? ચપટી વાગી કવિતા આપણે ગાયા હતા ને, હવે એમાં બાળક કોના કોની જોડે ચપટી વગાડે છે? ભાઈના, બહેનના, મમ્મીના કે આપેલા તમામ. તો બાળક કોની કોની જોડે ચપટી વગાડતો હતો? તો ભાઈના કાનમાં વગાડતો હતો, બહેનના કાનમાં બી વગાડતો હતો, મમ્મીના કાનમાં, પપ્પાના કાનમાં, બધાના કાનમાં વગાડતો હતો ને. તો આપણે આમાં શેના આગળ ખરાની નિશાની કરીશું? આપેલ તમામ, કારણ કે બાળક આ બધાના કાનમાં ચપટી વગાડતો હતો, એના માટે થઈને આપણે અહીંયા ખરાની નિશાની કરીશું કે બાળક આ બધાના કાનમાં ચપટી વગાડતો હતો, એટલે કે આપેલા તમામ વિકલ્પોમાં આવશે, એટલે એના માટે થઈને આપણે આમાં ખરાની નિશાની કરીશું. આ રીતે તમારે પણ આવા નવા વિકલ્પો બનાવીને બીજી રીતે બીજા પણ શીખી શકાય.